વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢથી કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગીર સોમનાથમાં પણ કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ સરકાર પાસે રાહત પેકેજની પણ માંગ કરી છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાથી નુકસાન થયું છે. મોટા પ્રમાણમાં કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે રાહત પેકેજની પણ માંગ કરી છે. વરસાદને પવન થયો એમાં કોઈ અમુક કેરી રહી હતી એ ખેડૂતોને પૂરું થઈ ગયું છે. અને આમે જનરલી કેરીની આવકે હતી નહીં, વાતાવરણ અનુકૂળ નહોતું અને કેરી ઓછી હતી. અત્યારે વરસાદ પાણી છેલ્લા 4-5 દિવસથી છે, એના હિસાબે આ વખતે કેરીમાં નુકસાની છે પુષ્કળ. જે ઇજારા રહેકા છે પૈસા થાય એમ નથી. કેરીને આ વખતે ભાવ તાલ અત્યારે ખરો બહુ આવે છે. ખરેલી કેરી 50% આવે છે. 100 રૂપિયા થી બોક વેચાણું યાર્ડની અંદર, 100 રૂપિયા થી માંડીને 300 રૂપિયા સુધીનો બોક વેચાણું. સારી કેરીના ભાવ છે 700-800 રૂપિયા. છતાં જે ખરી ગયો છે નુકસાનીના હિસાબે, વરસાદના હિસાબે, વાવાઝોડાના હિસાબે, પવનના હિસાબે નુકસાની પુષ્કળ જે આ વખતે. વંથલી પંથકમાં બાગાયતી વિભાગ ખૂબ મોટો છે અને છેલ્લા 3-4 વર્ષથી બાગાયતી પાકમાં ખૂબ મોટા પાયે ખેડૂતોને નુકસાન થાય છે. આ વખતે પણ વાતાવરણ અનુકૂળ ન આવતા ખેડૂતોનો કે જે કેરીનો પાક છે એ નિષ્ફળ જવાના આરે હતો. જે થોડા જાજુ બચ્યું હતું એને પણ ગઈકાલે જે વાવાઝોડું અને કમોસમી વરસાદ પડ્યો એમાં એ બધું ફરી ગયું છે અને ખેડૂતોને મોટી